देवभूमि द्वारका जिल्लाना मुख्य मथक खंभाड़िया ममलतार उतरिया रजा पर छेल्ला 4 માસથી પગાર ન થતા રજા પર ઉતર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2 સરકારી કચેરીઓના અધિકારીઓ સામે સામે ખંભાળિયા મામલતદારે લગાવ્યા છેલ્લા ટ્રેઝરી અધિકાર પર ફરજમાં રૂકાવટના આરોપ લગાવ્યો. ખંભાળિયા મામલતદાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા તિજોરી અધિકારી દ્વારા મારો પગાર કરવામાં આવ્યો નથી. મામલતદારના ફેબ્રુઆરી માસથી બિલોમાં ક્ષતિ કાઢી અને છેલ્લા 4 માસથી પગાર રોકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો. જિલ્લા તિજોરી અધિકારી દ્વારા છેલ્લા 4 માસથી પગાર કર્યું નથી મામલતદાર દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણી હું હાજર થયો ત્યારે મને ટ્રેઝરી અધિકારી બેનશ્રીએ એમના સ્ટાફને મુક્તિ આપવા માટેના વારંવાર મને ફોન કર્યા, પણ મેં એમના સ્ટાફને મુક્તિ આપવાની કોઈ આમાં હતું નહીં. પેલું આપણે સ્ટાફ ઓછો હતો એટલે આપણે એમને મુક્તિ આપી શકા નહીં. ત્યારબાદ બીએલઓમાંથી એમના સ્ટાફને મુક્તિ આપવા માટે એમણે સતત મારી ઉપર પ્રેશર શરૂ કર્યું, પણ બીએલઓમાંથી પણ આપણે 3 વર્ષ પૂરા થાય તો જ મુક્તિ આપીએ એટલે એમાં પણ આપણે એમને મુક્તિ આપી શકા નહીં. આથી ચૂંટણી પૂરી થયા પછી ફેબ્રુઆરી મહિનાથી એમણે મારા પગાર બિલોની અંદર યેન કેન પ્રકારે ભૂલો ગોતવાનું શરૂ કર્યું. બિનજરૂરી ક્ષતિઓ છે એ કાઢી અને બિલ અમને વારંવાર પરત કરવા માંડ્યા. આજની તારીખે પણ મારો હજી 4 મહિનાનો પગાર છે એ બાકી છે, થયો નથી. કોઈ પણનો પગાર રોકવો એ વ્યાજબી નથી, કારણ કે મારા પગાર ઉપર હું નહીં, મારો આખો પરિવાર, મારા છોકરાઓ, મારા મધર ફાધર અને મારા 104 વર્ષના દાદી અમે બધાય નભીએ છીએ. તેમ છતાં પણ એને મારો પગાર છે એ 4 મહિનાથી કર્યો નથી બિનજરૂરી વાંધાઓ કાઢીને. બ્યુરો રિપોર્ટ, દેશ સુર તમારા સાથે પપ્પુ જોશી, લોકસભા ન્યૂઝ ચેનલ, દેવભૂમિ દ્વારકા.